જામનગરના રણમલ તળાવ સંલગ્ન પાછલા તળાવમાં બાયોમેડિકલ વેસ્ટ સહિતનો કચરો ઠલવાતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠે છે આજે પાછલા તળાવમાં ત્રણ શંકાસ્પદ લોકો જોવા મળતા સ્થાનિકોએ પૂછપરછ કરી હતી જેને પગલે ત્રણેય શખ્સ પલાયન થઈ ગયા હતા આ ત્રણેય તળાવમાં માછીમારી કરતા હોવાનો સ્થાનિકોનો દાવો છે તંત્ર દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જામનગરમાં જનતા ફાટક નજીક દીપેન સાવલિયા નામના યુવાન પર અમુક શખ્સોએ હથિયારો વડે હુમલો કર્યો હતો રાત્રે બનેલા આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આ પ્રકરણમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જામનગરની સરકારી શૈક્ષણિક સંસ્થા વિભાજી હાઈસ્કૂલને ફાયર સેફ્ટીના અભાવે આંશિક તાળાબંધી કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર સિવાયનો ભાગ સીલ કરવામાં આવ્યો હતો આ પછી યુવક કોંગ્રેસ અને દ્વારા દ્વારા પરીક્ષાના કાર્યક્રમને ધ્યાને લઈ સીલ સીલ ખોલવા આવેદન આપી ધરણાઓ કરવામાં આવ્યા હતા આખરે આજે ફાયર વિભાગ ખોલી નાખવામાં આવતા પ્રદર્શનકારીઓએ ઉજવણી કરી હતી બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતના પ્રવાસે આવ્યા છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત કર્યા પછી મીડિયા સાથે પણ સંવાદ કર્યો હતો

જેને પગલે સર્કિટ હાઉસના સ્ટાફમાં પણ બોલીવુડના કલાકારનો આતિથ્ય સત્કાર કરવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો